Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends, all are safe and you are enjoying this new era, this new way of learning, you are enjoying physics as well. Mitro, probably there is a news that we can start an offline session from the next month of the 1 to 8 of the September. So hope we are meeting in the offline very soon. But still there is a 1 month in which you have to settle your mind in this same situation. Tamare aaj rite haji mahino banvanu chhe, kadach aavta mahina thi apne mali shakiye. આજે આપણે મિત્રો થર્ડ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ કરીશું અને આવતા લેક્ચરથી ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. મિત્રો, લાસ્ટ લેક્ચર આપણે સંકલન ડિસ્કસ કર્યું હતું. સંકલન કર્યું હતું કે આલેખ દેખ્યા હતા લાસ્ટ ટાઈમ? શું કર્યું હતું આપણે? સંકલન કર્યું હતું. ઓન ધ લાસ્ટ લેક્ચર વી હેડ ડિસ્કસ ધી ઇન્ટિગ્રેશન, સંકલન. અને આઈ હોપ કે તમને લોકોને હવે સંકલનમાં એકદમ માસ્ટરી આવી ગઈ હશે, તમને સંકલન સંપૂર્ણ આવડી ગયું હશે. આ ઉપરાંત વિકલન અને સંકલનના બીજા પણ અમુક નિયમો છે જે યોગ્ય સમયે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એને ડિસ્કસ કરીશું. સંકલન અને વિકલનના બીજા ઘણા નિયમો છે, એને જ્યારે યોગ્ય સમયે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે વાત કરીશું. મિત્રો, આજે આપણે આજનો આખો જે લેક્ચર છે એ માત્ર આલેખ પર આધારિત જે ક્વેશ્ચન્સ છે એ ડિસ્કસ કરવાના આવશે આજના લેક્ચરમાં. તો એકવાર થોડું યાદ કરી લઈએ મિત્રો. ચલો મને જવાબ આપો, સ્થાન વર્સિસ સમયના આલેખ, સ્થાન વર્સિસ સમયના આલેખનો ઢાળ કઈ ભૌતિક રાશિ આપે? જો બે બિંદુઓ, બે બિંદુઓને કનેક્ટ કરીએ રેખા વડે અને એનો ઢાળ શોધીએ તો સરેરાશ વેગ આપે, પણ કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો એનો ઢાળ શું આપશે? વાત સાચી છે. સિમિલર, જો વેગ વર્સિસ સમય ના આલેખમાં કોઈ બે બિંદુઓને કનેક્ટ કરીને રેખા દોરીએ તો એ આપણે શું આપશે એનો ઢાળ? વેગ વર્સિસ સમય ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને પથ લંબાઈ અને સ્થાનાંતર આપે. બંને સાઈડના ક્ષેત્રફળને ધન લઈને સરવાળો કરો તો આપણને પથ લંબાઈ મળે. ઉપરનું ક્ષેત્રફળ ધન અને નીચેનું ક્ષેત્રફળ ઋણ લઈને સ્થાનાંતર આપણને. મિત્રો, તમારા ટેક્સ્ટમાં નથી પણ મેં તમને સમજાવ્યું હતું, જેડબલ નીટમાં કામ પણ આવશે, કે પ્રવેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપશે? વેગ. વેગ નહીં પરંતુ વેગનો ફેરફાર આપશે. પ્રવેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ વેગનો ફેરફાર આપે. જેમ કે વેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનનો ફેરફાર અર્થાત સ્થળાંતર આપે, તો પ્રવેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને વેગનો ફેરફાર આપશે. તો મિત્રો, આ બાબતો તમને ખ્યાલ છે. આપણે આ ચેપ્ટરની બધી જ થિયરીઓ સંપૂર્ણ કરી ચૂક્યા છીએ, મોટાભાગના દાખલાઓ પણ પતાવી ચૂક્યા છીએ. આઈ થિંક ઉદાહરણ બધા પતી ગયા છે, હા કે ના? ઉદાહરણ પતી ગયા છે મિત્રો આ ચેપ્ટરના? તો સ્વાધ્યાયના દાખલાઓ આપણે હવે ડિસ્કસ કરીએ. એમાં સ્વાધ્યાયના 1 થી 6 આ દારૂડિયો બારૂડિયો થઈ ગયો કે બાકી છે? મેં તમને એવું સમજાવ્યું છે, ક્વેશ્ચન નંબર 8, 9 અને 12 આ ત્રણ ક્વેશ્ચન છે ને એ આપણે ઓફલાઈન મળીએ સારી રીતે સમજ પડશે, એટલે નથી કરાવ્યા. ક્વેશ્ચન 8, 9 અને 12 આપણે ઓફલાઈન મળીશું ત્યારે વધારે સારી રીતે સમજ પડી શકે છે.
એટલા માટે નથી કરાવ્યા. દસમો ક્વેશ્ચન થઈ ગયો હશે, અગિયારમો ક્વેશ્ચન મેં લગભગ આવડી ગયો હશે. અગિયારમો ક્વેશ્ચન પણ અગિયારમો ક્વેશ્ચન જાતે કીધું હશે, અને બારમો ક્વેશ્ચન પણ ઓફલાઈન કરીશું ત્યારે મળીશું, ઓફલાઈન મળીશું ત્યારે કરીશું. તેરમો અને ચૌદમો થઈ ગયા હશે, પંદર સોળ સત્તર થઈ ગયા છે, બાકી છે પંદર સોળ સત્તર થઈ ગયા છે ને મિત્રો, અઢારમો પણ થઈ ગયો હશે, ચલો ઓગણીસ થી બાકી હશે બધું, એમાં રાઈટ? Question number 19. નીચે આપેલી આકૃતિ માટેની યોગ્ય ભૌતિક પરિસ્થિતિ રજૂ કરો, તો શું કહેવા માંગે છે ક્વેશ્ચન? ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે આલેખ આપ્યો છે, તો એના માટેની ભૌતિક પરિસ્થિતિ તમે નક્કી વિચારો કે આવો આલેખ ક્યારે આપણને મળે, કઈ અવસ્થામાં આવો આલેખ મળે. ચલો સૌથી પહેલો આલેખ આપણે વિચારીએ, પણ પહેલા ક્વેશ્ચન સમજ્યા મિત્રો શું કહેવા માંગે છે? ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે આવો આલેખ મળે એ માટેની ભૌતિક પરિસ્થિતિ સમજાવો, એટલે એવા કયા અવસ્થામાં આવો આલેખ તમને મળશે. આ આલેખ મળે તે માટેની ભૌતિક પરિસ્થિતિ ચર્ચો, એવો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલો આલેખ વિચારીએ, તો એમાં એવું વિચારી શકાય કે સ્ટાર્ટિંગમાં સ્થાન વર્સિસ સમયનો આલેખ સુરેખા છે. આલેખ સુરેખ હોવો, આલેખ સુરેખ હોવું એનો મતલબ એવો થયો કે અચળ વેગી ગતિ હોવી, પણ ગતિની દિશા ધન છે, પછી ગતિની દિશા ઋણ પણ અચળ વેગી ગતિ, અને પછી પદાર્થ સ્થિર થઈ જાય છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન, આ ટાઈપની સિચ્યુએશન છે. એટલે પહેલા કોઈ એક દિશામાં અચળ વેગથી ગતિ, પછી ગતિની દિશા ઉલટાઈ જાય છે એટલા જ વેગથી અચળ વેગી ગતિ વિરુદ્ધ દિશામાં, અને પછી સ્થિર થઈ જવું. તો આવું ક્યારે થાય? કોઈ ભૌતિક પરિસ્થિતિ મને કહો કે જેમાં આવું થતું હોય, અથવા આપણે આવું કરી શકીએ. સર સામેની દિવાલ પર બોલ ફેંકે તો થાય, અથવા ફૂટબોલ મારીએ તો થાય. અચ્છા, તો માની લો કે, વાત સાંભળજો મિત્રો, આ આપણા રૂમની જમીન છે, રૂમની જમીન છે, અને આ સાઈડ પણ દિવાલ છે અને અહીંયા પણ દિવાલ છે, અને એવું માની લઈએ કે આ સાઈડની દિવાલમાં ફેવિકોલ ચોંટાડેલો છે, ફેવિકોલ ચોંટાડેલો છે અહીંયા આગળ, અને તમે અહીંયા ઊભા છો. આ તમારા માટે x બરાબર 0 સ્થાન છે, અને માની લો કે અહીંયા આગળ ફૂટબોલ છે, અને ઘર્ષણ રહિત જે જમીન છે, રૂમની જે ફ્લોર છે એ ઘર્ષણ રહિત છે, ઘર્ષણ નથી લાગતું. તો એનો મતલબ એવો થયો કે તમે જ્યારે કિક મારશો, તો માની લો કે 50 મીટર પર સેકન્ડના વેગથી આ બોલ જાય છે, તો છેક સુધી એ 50 મીટર પર સેકન્ડના વેગથી જ જશે, કારણ કે ઘર્ષણ નથી લાગતું એટલે અચળ વેગથી ગતિ કરશે. તો આલેખ દોરીએ આપણે, તો શું થાય વિચારો મિત્રો, સ્થાન વર્સિસ સમયનો આલેખ દોરીએ, તો સ્ટાર્ટિંગમાં શું થશે કે સ્થાન વધતું જશે, અચળ વેગથી ગતિ થાય છે એટલે આલેખ સુરેખા, પણ હવે બોલ દિવાલ સાથે ભટકાશે. ચલો હવે શું થશે? બોલ સર બોલ પાછો આવશે એટલે ગતિ ઘટશે. ના, માની લો કે અથડામણ સ્થિતિસ્થાપક છે, સ્થિતિસ્થાપક અથડામણનો મતલબ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એટલે ગતિ ઉર્જા ના બદલાય, જેટલી સ્થિતિસ્થાપક અથડામણ નો મતલબ એવો થયો કે જેટલી ઝડપથી બોલ દિવાલ સાથે ભટકાયો હશે એટલી ઝડપથી પાછો ફરશે, એટલે એનો મતલબ કે પાછા ફરતી વખતનો ઢાળ પણ સેમ ટુ સેમ જ રહેશે, પણ ખાલી ફરક એટલો કે ગતિની દિશા બદલાઈ ગઈ. એટલે પહેલા જો વેગ ધન હોય તો હવેનો વેગ કેવો બનશે?
એટલે પાછો બધા ધીમે 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 પોતાના મૂળ સ્થાને પાછો આવી જાય એટલા જ વ્યક્તિ તો જેવી ચડતી રેખા છે એવો જ ઇન્કલિનેશન ઉતરતી રેખા પણ પોતાના સ્થાને આવીને સ્થિર નહીં થાય હવે શું થશે આવીને સ્થિર નહીં થાય પણ હજી એની પાસે વેગ છે તો એ ધીમે ધીમે એટલી જ એટલા જ વ્યક્તિ ગતિ કરતો કરતો બીજી દિવાલને એટલે આ બધા એક્સ ના પોઝિટિવ મૂલ્ય હતા તો આ સાઈડ ના મૂલ્ય એક્સ ના નેગેટિવ મૂલ્ય થશે હવે નેગેટિવ દિશામાં જવા માંડ્યો અચળ વેગ થી એટલે હવે એનું સ્થાન ધીમે ધીમે નેગેટિવ બન્યું પણ એ પછી દિવાલ પર ફેવી કોલ જતો હવે શું થશે અહીંયા આગળ કેવી અવસ્થામાં મળે ખ્યાલ આવ્યો ઇઝ ઇટ ઓકે સામાન્ય રીતે તમને એક્ઝામમાં છે ને આલેખ માટેના અવસ્થા કઈ એવું નહીં પૂછે તમને કોઈ પ્રેક્ટિકલ અવસ્થા આપેલી હશે અને એના ઉપરથી ચાર આલેખ આપ્યા હશે અને પૂછ્યો છે કે કયો આલેખ સાચો છે તમને કોઈ તમને છે ને સામાન્યત આલેખ પરથી અવસ્થા નહીં પરંતુ અવસ્થા પરથી આલેખ પૂછશે આમાં જો કે ઉલટું છે ચલો પણ આ પહેલા ક્વેશ્ચનનો આન્સર ખબર પડી મિત્રો ઘર્ષણ રહિત જમીન પર બે દિવાલ વચ્ચે જો બોલને લાત મારીએ તો જે ગતિ થાય એના માટે આ ટાઈપનો આલેખ મળી શકે ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ યસ સર ઓકે ચલો સેકન્ડ આલેખ સૌથી પહેલા તો એ વિચારો કે સેના વર્સિસ સેનો આલેખ છે વેગ વર્સિસ સમય ઓકે ફાઇન અને આપણે એવું માનને ચાલીશું કે આ નથી આ ભાગ નથી આટલો ભાગ કેન્સલ કરી નાખો મિસ્ટેક છે ચલો હવે વિચારો આટલો ભાગ નથી શરમાં દડો મુક્ત બટન પામે છે હા વેગ વર્સિસ સમયનો આલેખ છે પહેલી વાત કે આલેખ સુરેખા છે જો દરેક જગ્યાએ આલેખ સુરેખા છે મતલબ શું થયો વેગ વર્સિસ સમયનો ક્યારે હોઈ શકે ના લા એને તો અચળ વેગી ગતિ કહેવાય સરખા સમયમાં સરખું અંતર મુક્ત પતન પામે સરખા પ્રવેગ સર સરખું અંતર અચળ પ્રવેગી ગતિ હા સરખા સમયમાં સરખું અંતર કાપવું એને અચળ વેગી ગતિ કહેવાય અહીંયા આગળ વેગ તો વધતો જાય છે કે ઘટતો જાય છે સમય સાથે પણ આલેખ મતલબ કે પ્રવેગ અચળ છે એટલે આ પહેલા કિસ્સા પહેલી વાત એ કે અચળ પ્રવેગી ગતિ અચ્છા કયો આવો આવો આલેખ કયો હોય કે જેમાં પહેલા વેગ નેગેટિવ દિશામાં વધે પછી અચાનક નેગેટિવ નું પોઝિટિવ થઈ જાય ઓન ધ સ્પોટ અચાનક ઓન ધ સ્પોટ નેગેટિવ નું પોઝિટિવ પાછો નેગેટિવ દિશા વધતો જાય પાછો અચાનક નેગેટિવ નું પોઝિટિવ પાછો ઘટતો જાય ને નેગેટિવ દિશા વધે પાછું નેગેટિવ નું પોઝિટિવ અચાનક તો આવું ક્યારે શક્ય બને આવું બધું ક્યારે થાય આવું ક્યારે થાય તો મિત્રો મુક્ત પતન કરતો પદાર્થ માં આવું થશે મુક્ત પતન કરતા પદાર્થમાં આવું થાય કોઈ પદાર્થને તમે માની લો કે મુક્ત પતન કરાવો છો કોઈ પદાર્થને જો તમે મુક્ત પતન કરાવો તો પ્રારંભમાં એનો વેગ શૂન્ય હોય પણ પછી ક્રમશઃ શું થાય વધતો જાય ઘટતો જાય વધતો જાય વધતો જાય પણ કઈ દિશામાં વધતો છે પણ જેવો એ જમીન સાથે ભટકાશે તો ભટકાતી વખતે એનો વેગ નેગેટિવ હશે પણ ઓન ધ સ્પોટ એ શું થશે જેવો ભટકાઈને બહાર નીકળશે તો ઓન ધ સ્પોટ એનો વેગ નેગેટિવ માંથી પોઝિટિવ બની જશે જોઈ શકો છો કે ભટકાતી વખતે નો વેગ સપોઝ કે માઇનસ અઝ્યુમ કરો કે ભટકાતી વખતે એનો વેગ અઝ્યુમ કરો ધારી લો કે ભટકાતી વખતે નો વેગ માઇનસ 50 છે તો ઓન ધ સ્પોટ ભટકાયા પછી એનો વેગ ઓન ધ સ્પોટ ધન થઈ જાય પણ થોડો ઓછો થઈ જાય કારણ કે વ્યવહારમાં જે બધી અથડામણ હોય ને સ્થિતિસ્થાપક ના હોય એટલે થોડો વેગ તો ઘટે જ અથડામણને કારણે થોડી ઉર્જા ગુમાવે એટલે ઓન ધ સ્પોટ માઇનસ નો પ્લસ પણ પ્લસ થતી થોડો ઓછો થશે પ્લસ નો પણ હવે શું થાય ધીમે ધીમે હવે પાછો પ્લસ થઈ ગયો ધીમે ધીમે શું થશે
નેગેટિવ ના 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 હજી તો જસ્ટ ભટકાયો હવે ભટકાયા પછી શું થાય અમુક વેગ થી એટલે ધીમે 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 હવે ઉપર જશે તો ઉપર જાય તેમ તેમ એનો વેગ પોઝિટિવ થોડો વધે ભટકાયો અચાનક માઇનસ નો પ્લસ થયો ભટકાયો એટલે અચાનક માઇનસ નો પ્લસ થઈ ગયો હવે પાછો જેમ 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 ઉપર જશે તેમ તેમ વેગ ઘટશે મહત્તમ ઊંચાઈ શું બનશે ઝીરો સ્થિર બનશે પદાર્થ ઝીરો હા વેગ શૂન્ય મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય પછી શું થાય પછી નેગેટિવ થવા લાગશે પછી નેગેટિવ દિશામાં વધતો જાય જો પાછો નેગેટિવ દિશામાં વધ્યો પાછો ભટકાશે એટલે પાછો માઇનસ નો પ્લસ પાછો એટલે જો મિત્રો આ જે હું આલેખ ઉપર દોરું છું એનો મતલબ એવો નહીં કે પદાર્થ ઉપર જઈ રહ્યો છો આ આલેખ ઉપર દોરી રહ્યો છું એનો મતલબ એવો નહીં કે પદાર્થ ઉપર જઈ રહ્યો છે એ તો માત્ર અથડામણ દર્શાવે છે આ બધા તબક્કાઓ અથડામણ દર્શાવે અથડામણમાં શું થાય વેગ માઇનસ નો પ્લસ થાય પદાર્થ તો એના પછી ઉપર જશે પદાર્થ તો એના પછી ઉપર જશે વેગ માઇનસ નો અંતસ્પર્શ પ્લસ છે હવે પદાર્થ ઉપર જશે તો જેમ જેમ પદાર્થ ઉપર જાય તેમ વેગનું મૂલ્ય ઘટતું જાય મહત્તમ ઊંચાઈ વેગ શૂન્ય નેગેટિવ દિશામાં વધશે પાછો ભટકાશે પાછો માઇનસ નો પ્લસ પાછો એમને આમ સોન ચાલ્યા કરશે સમજમાં આવ્યો મિત્રો હા સર હા સર તો બીજો આલેખ નું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ શું તો કે ભાઈ મુક્ત પતન પામેલો પદાર્થ જમીન સાથે વારંવાર જે અથડામણ કરે એના માટે આવો આલેખ મળશે મુક્ત પતન કરેલા પદાર્થ જેમ કે રબર નો બોલ અને જમીન પર વારંવાર અથડામણ કરે અને ધીમે ધીમે વેગ ઘટતો જાય તો એના માટે આ ટાઈપ નો આલેખ મળે છે શું આ સમજમાં આવ્યો યસ સર ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ પ્રવેગ ક્યારે લાગે ખબર તમે જયારે બળ લગાડો ને ત્યારે જ પ્રવેગ લાગે કારણ કે પ્રવેગ અને બળ વચ્ચે સીધો સંબંધ છે જયારે બળ લાગે ત્યારે જ પ્રવેગ લાગે એટલે જ્યારે પ્રવેગ લાગે છે તો એ સંજોગોમાં બળ પણ લાગે છે એવું કહી શકાય જ્યારે પ્રવેગ લાગે છે ત્યારે બળ પણ લાગે છે એવું કહી શકાય સર પ્રવેગ અને વિરુદ્ધ સમયનો આલેખ એ કઈ રાશિ સૂચવે એટલે આલેખ કોઈ રાશિ ના સૂચવે આલેખનો ઢાળ કોઈ રાશિ સૂચવી શકે અથવા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કોઈ રાશિ સૂચવી શકે આલેખ પોતે કઈ ના સૂચવે તમે શું તો મિત્રો આ આલેખ શું દર્શાવે છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં પ્રવેગ શૂન્ય છે પ્રવેગ શૂન્ય એટલે એનો મતલબ કે વેગ કેવો બનશે અચળ અચળ પછી પ્રવેગ લાગે છે અને પાછો થોડીક વાર પછી પ્રવેગ લાગવાનું બંધ થઈ જાય છે અને પાછો પ્રવેગ શૂન્ય એટલે વળી પાછું પાછો પ્રવેગ શૂન્ય તો વેગ કેવો બની જશે અચળ અચળ એટલે હવે વી ટુ થઈ જશે વી ટુ અચળ વી ટુ નું મૂલ્ય અચળ હશે પણ ડેફિનેટલી વી ટુ નું મૂલ્ય વી વન કરતા વધારે હશે વી ટુ નું મૂલ્ય વી વન કરતા વધારે હશે શું કામ કારણ કે પ્રવેગ ધન દિશામાં લાગે છે એટલે વેગનું મૂલ્ય વધી જાય પહેલા કરતા પ્રવેગ ધન દિશામાં લાગે છે એટલે વેગનું મૂલ્ય વધી જાય નો ડાઉટ ફરી વાર વેગ અચળ મળશે પણ પહેલા કરતા વધીને મળશે ચલો આવું ક્યારે આવો આલેખ કે પહેલા પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય અને બળ લાગે અથવા પ્રવેગ લાગે પ્રવેગ ત્યારે જ લાગે જયારે બળ લાગે એટલે એવો કોઈ વિચારો એક્ઝામ્પલ કે જેમાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે અને થોડા ક્ષણ માટે બળ લાગે છે અને પદાર્થનો વેગ પાછો નવેસરથી અચળ વેગ બની જાય છે પહેલા કરતા વધારે શું કહો છો ક્રિકેટમાં દડા ને બેટ વડે ફટકારીએ ત્યારે પરફેક્ટ એટલે માની લો કે
કોઈ બોલરે બોલ ફેંકો તો બોલર જે બોલ ફેંકે છે અચલ, એકવાર બોલરના હાથમાંથી બોલ બહાર નીકળે ને પછી અચલ વ્યક્તિ ગતિ કરવા લાગે. મને કહે ફૂલ ટોસ છે, ફૂલ ટોસ. તો ફૂલ ટોસ બોલ બોલર ફેંકે છે બેટ્સમેન તરફ એટલે અચળ વ્યક્તિ ગતિ કરી. હવે બેટ્સમેન ફટકો મારશે એટલે એ જે ફટકો મારશે ને બેટ્સમેન એ દરમિયાન બોલ પર બળ લાગશે, માત્ર એ જ દરમિયાન. પણ જેવો બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક તૂટી જશે, જેવો બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક તૂટી જશે એટલે બળ લાગવાનું બંધ થઈ જશે અને નવેસરથી બોલ અચળ વ્યક્તિ ગતિ કરવા લાગશે. તો આ ક્રિકેટના બોલરે ફેંકેલા બોલ વડે, બોલરને ફેંકેલા બોલને બેટ્સમેન વડે ફટકો મરાય તો આ પ્રકારનો આલેખ મળશે આપણને. શું મિત્રો આ સમજમાં આવ્યું? જયારે લાગતો હોય ને ત્યારે બળ લાગતું હોય એવું સમજવું, કારણ કે પ્રવેગ અને બળ વચ્ચે સીધો સંબંધ છે, એફ બરાબર એમ. એટલે આલેખ સૂક્ષ્મ સમયગાળા માટે બળ લાગતું હોય એના માટેનો આલેખ છે. સૂક્ષ્મ સમય માટે બળ લાગતું હોય એના માટેનો આ આલેખ છે. તો બેટ વડે બોલને મરાયેલો ફટકો આનું એક્ઝામ્પલ કહી શકાય. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ? સર હા બોલો. સર ઉર્ધ્વ પતન માટે કયા પ્રકારનો આલેખ આવે? ઉર્ધ્વ ગમન. તો થઈ ગઈ ને આપણે વાત ઉર્ધ્વ ગમન. કોઈનો અવાજ આવે છે માઇકમાંથી. પહેલા મને એમ કહો કે તમે સેના વર્ષી સેનો આલેખ કહેવા માંગો છો, પછી જવાબ આપો. ઉર્ધ્વ પતન માટેની વાત સાચી, ઉર્ધ્વ ગમન માટેની, પણ સેનો આલેખ? સ્થાન વર્ષી સમય, પ્રવેગ વર્ષી સમય. અલા પ્રવેગ વર્ષી સમય છે ને તો એનો તો આલેખ તો કેવો મળે? વિચાર અચળ જ મળશે ને, એનો આલેખ આવો મળે આપણને. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માઇનસ, બરાબર છે? હા સર. અને વેગ વર્ષી સમયનો આલેખ પૂછ્યો ને ઉર્ધ્વ ગમન માટે, વેગ વર્ષી સમય આપણે બધા જ આલેખ વિચારી લઈએ, તે પૂછ્યું છે તો બધા જ આલેખ વિચારી લઈએ. તો વેગ વર્સિસ સમયનો આલેખ પૂછો હોય તો આવો મળે. જો માની લો કે ઉર્ધ્વ દિશામાં ગતિ થતી હોય તો પ્રારંભમાં કંઈક વેગ હોય વી ઝીરો, પણ પછી જેમ 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 પદાર્થ ઉપર તરફ જાય તેમ વેગ ઘટતો જાય, મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય બની જાય અને પછી પાછું વેગનું મૂલ્ય વધશે પણ નેગેટિવ દિશામાં વધશે, એટલે આવો આલેખ આવશે. વેગ વર્ષી સમયનો આલેખ આવો આવશે. ખબર પડ્યો? હા સર. મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય બને અને પછી નેગેટિવ દિશામાં મૂલ્ય, મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય બને અને પછી નેગેટિવ દિશામાં વધવા લાગશે. અને સ્થાનાંતર વર્ષી સમયનો આલેખ પૂછ્યો હોય, સ્થાન વર્ષી સમય, સ્થાનાંતર વર્ષી સમયનો આલેખ પૂછ્યો હોય તો કંઈક આવો મળશે. સ્થાન વર્ષી સમયનો આલેખ કે સ્ટાર્ટિંગમાં સમય સાથે સ્થાન વધતું જશે, અને પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી સ્થાન ઘટતું જશે અને ઘટીને પાછું શૂન્ય થશે. આલેખ સુરેખ નહીં બને, કારણ કે આ સુરેખ આલેખ ના બને, કારણ કે અચળ વેગી ગતિ નથી. તો સ્થાનાંતર વર્ષી સમયનો આલેખ આવો બનશે. સમજ્યા કી વાત? હા સર. ઇઝ ઇટ ઓકે? યસ સર. તો તમને છે ને મિત્રો એવું જ પૂછશે, તમને પરિસ્થિતિ આપેલી હશે અને આલેખ પૂછ્યા હશે. આલેખ પરથી પરિસ્થિતિ જનરલી ના હોય, પરિસ્થિતિ પરથી આલેખ પૂછાય. પણ શું 19મો ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 20. નીચેની આકૃતિમાં એક પરિમાણમાં સરળ આવર્ત ગતિ માટેનો સ્થાન વર્સિસ સમયનો આલેખ દર્શાવેલ છે. જો કે સરળ આવર્ત ગતિની વાત 14મા ચેપ્ટરમાં આવશે, પણ એનું કઈ અત્યારે કામ નથી. તમારો ટાર્ગેટ શું છે અત્યારે? ટાર્ગેટ એ છે કે સમય 0.3 સેકન્ડ
1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ માટે -1.2 સેકન્ડ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહન શોધવાના છે. ચલો ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? મિત્રો ક્વેશ્ચન સમજમાં આવ્યો? આપણે ધન છે કે ઋણ છે શોધવાનું છે, ધન છે કે ઋણ છે એવું શોધવાનું છે. પણ કોના માટે? તો કે ભાઈ સ્થાન વેગ અને પ્રવેગ માટે અલગ અલગ સમયે. કયા કયા સમયે? તો કે ભાઈ 0.3 સેકન્ડે, 1.2 સેકન્ડ સમયે અને -1.2 સેકન્ડ સમયે સ્થાન વેગ અને પ્રવેગના ચિહન એટલે કે ધન છે કે ઋણ છે તે શોધવાનું છે. ચલો સૌથી પહેલા કેસ વન લઈએ. ટી બરાબર 0.3 સેકન્ડ, તો એમાં આપણે સ્થાન વેગ અને પ્રવેગ ના ચિહન નક્કી કરવાના છે. કેસ ટુ ની અંદર ટી બરાબર 1.2 સેકન્ડ, વળી પાછું સ્થાન વેગ અને પ્રવેગનું શું થાય? અને કેસ થ્રી માં ટી બરાબર -1.2 સેકન્ડ, એના માટે સ્થાન વેગ અને પ્રવેગનું શું થાય એ વિચારવાનું છે. ચલો મિત્રો 0.3 સેકન્ડ નો મતલબ કયો સમય? તો કે ભાઈ 0 થી 1 ની એક્ઝેક્ટ, 0 અને 1 વચ્ચેનો, 0 થી 1 ની વચ્ચે એક્ઝેક્ટ 0.5 આવે અને 0.5 કરતા પણ ઓછો સમય એટલે સમવેર હિયર. તો આ જે ક્ષણ છે એ કઈ ક્ષણ થશે? 0.3 સેકન્ડ. ઓકે ફાઇન. 1 અને 2 ની વચ્ચે 1.5 આવે અને 1.2 એટલે અહીંયા સમથિંગ સમવેર હિયર. તો અહીંયા મિત્રો કયો સમય આવશે? 1.2 સેકન્ડ. અને મિત્રો -1.2 એટલે -1 અને -1.5 ની વચ્ચે ક્યાંક એટલે અહીંયા આગળ. તો આ જે ક્ષણ છે કઈ ક્ષણ થશે મિત્રો? -1.2 સેકન્ડ. ઓકે ફાઇન. ચલો સ્થાન તો સ્પષ્ટ જ છે, આ સ્થાન વર્સિસ સમયનો જ તો આલેખ છે. આ પોઝિટિવ સ્થાન હતી ઉપર તરફ અને નીચે તરફનું સ્થાન નેગેટિવ કહેવાય. ઉપર તરફનું સ્થાન પોઝિટિવ, નીચે તરફનું સ્થાન નેગેટિવ. તો ચલો 0.3 સેકન્ડમાં આલેખ નીચેની સાઈડ છે, જો સમય અક્ષ નીચે છે. તો 0.3 સેકન્ડે જે છે ત્યારે સ્થાન પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. નેગેટિવ દેખાય છે કે સમય અક્ષ ની નીચે છે એટલે કે સ્થાન નેગેટિવ થશે. ચલો સૌથી પહેલા સ્થાન ની વાત કરી લઈએ મિત્રો, વેગ અને પ્રવેગ ની વાત પછી કરીએ. સ્થાન તો ઓન ધ સ્પોટ ખબર પડી જશે એટલા માટે. ચલો એટલે 0.3 માં સ્થાન નેગેટિવ આવશે કારણ કે નીચેની સાઈડ છે. હવે 1.2 માં સ્થાન કેવું આવશે? પોઝિટિવ. 1.2 માં સ્થાન પોઝિટિવ દેખાય જ છે અને -1.2 માં સ્થાન વર્સિસ સમયના આલેખમાં વેગ કઈ રીતે મળે? ટેન થીટા. હા એટલે એવું કહેવાય, ટેન થીટા ના બદલે એવો શબ્દ વપરાય કે ઢાળ શોધવાથી. ઢાળ, ઢાળ શોધવાથી સ્થાન વર્સિસ સમયના આલેખનો ઢાળ આપણને વેગ આપે. તો સૌથી પહેલા આપણે છે ને, સૌથી પહેલા આપણે 0.3 વાળું બિંદુ, આલેખ પરનું 0.3 વાળું બિંદુ આ છે. તો અહીંયા ઢાળ શોધીશું. 1.2 વાળું બિંદુ આલેખ પરનું આવડું આ છે, અહીંયા ઢાળ શોધીશું. અને -1.2 વાળું બિંદુ અહીંયા કંઈક મળશે, ત્યાં ઢાળ શોધીશું. તો ત્રણે ત્રણ જગ્યાએ ઢાળ શોધીશું, સ્પર્શકનો ઢાળ શોધીશું. તો અહીંયા આગળ સ્પર્શકનો ઢાળ આમ મળશે. ઈશા મસ્તાની.
નહીં નહીં હવે બરાબર દોડાશે આ પરફેક્ટ ચલો આ સ્પર્શકનો ઢાળ મળી ગયો આપણને 0.3 મી સેકન્ડ માટે હા સર 1.2 મી સેકન્ડ માટે મળી ગયો સ્પર્શક બરાબર ના મળ્યો ફરીવાર એકવાર એ આવે બરાબર છે 1.2 સેકન્ડ માટે સ્પર્શક મળ્યો અને માઇનસ 1.2 સેકન્ડ માટે સ્પર્શક દોરીએ મિત્રો ચડતી રેખાનો ઢાળ પોઝિટિવ ગણાય ઉતરતી રેખાનો ઢાળ નેગેટિવ કહેવાય ચલો સૌથી પહેલા જે રેખા છે 0.3 એ ચડતી રેખા છે કે ઉતરતી રેખા છે ઉતરતી રેખા ચડતી રેખા ચડતી રેખા હંમેશા સમયમાં આગળ વધવાનું હોય જીવનમાં 0 સેકન્ડ 1 સેકન્ડ તમે આગળ વધો તો આમ ચડવું પડે છે કે ઉતરવું પડે છે ઉતરતી દેખાય છે કે ઉતરતી રેખા છે તો 0.3 વાળી રેખા ઉતરતી રેખા છે મિત્રો શું કરશું તો હવે ધન લેવું કે ઋણ લેવું ઋણ આવે ચલો પછી 1.2 વાળી રેખા ચડતી રેખા છે ચડતી રેખા ભાઈ એ પણ ચડતી રેખા છે એટલે પોઝિટિવ આવશે બોલો કોઈ સર બોલ્યું એટલે માઇનસ 1.2 વાળી રેખા પણ ચડતી રેખા જ છે એટલે એ પણ ધન ચલો વેગની વાત પતી ગઈ હવે પ્રવેગ વાળી વાત મિત્રો મેં તમને મારો એક ઘરનો નિયમ આપ્યો હતો તમને યાદ હોય તો મારો પોતાનો ઘરનો એક નિયમ હતો એક ટ્રિક નો એક ટ્રિક હતી ટ્રિક હા અંતર્ગોળ જોઈએ તો અંતર્ગોળ દેખાતો ધન આવે હા યાદ હોય તો તમારા ટેક્સમાં નહોતું પણ મારી એક ટ્રિક હતી જો તમને યાદ હોય તો ઉપરથી દેખવાનું ના આલેખ ને અલાખ 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 હા સર અલખ કે આલેખ અલખ ઉપરથી જોતા જો તે અંતર્ગોળ મળે નંબર વન જો અંતર્ગોળ મળે તો પ્રવેગ ધન લેવાનો જો બહિર્ગોળ મળે તો પ્રવેગ ઋણ લેવાનો ચલો જોવો 0.3 માટે જોવો તમારી આંખને ફોડીને અહીંયા રાખી દો આંખને અહીંયા મૂકી દો મિત્રો ફોડીને અને દેખો તો 0.3 માટે ઉપરથી આલેખ દેખો તો શું દેખાય તમને અંતર્ગોળ અંતર્ગોળ પોઝિટિવ ચલો હવે 1.2 વાળો બિંદુ અહીંયા છે તમારી પાસે નોટ્સ છે મિત્રો જવાબ મેં જે લખાય બધા બરાબર લખ્યા છે જુઓ તો બધું બરાબર લખ્યું છે જુઓ તો ચેક કરો તો એક વાર બરાબર છે જુઓ તો અલા હા કે ના તો બોલો હા સર પોઝિટિવ નેગેટિવ ખ્યાલ આવ્યો હા સર
देखा एक ख्वाब तो ये सिलसिला हुए ओके चलो मित्रों क्वेश्चन है वो अच्छा क्या आपेल आकृति में एक परिमाण में गति करता कण माटे नो स्थान वर्सेस समय नो आलेख आप्यो छे एक परिमाण में गति थई रही छे तो कया समय माटे सरेराश झड़प झड़प नो मतलब झड़प नो मतलब पथ लंबाई भाग्या समय बराबर जो है पण झड़प एटले हमेशा पॉजिटिव जो होय ओके हाँ सर त्रण समयगाळा समान छे तो कया समयगाळा मां सरेराश झड़प सौथी वधारे हशे અને દરેક સમયગાળા માટે સરેરાશ વેગ માટેના ચિહ્ન પણ આપવાના છે એટલે સરેરાશ વેગ પોઝિટિવ છે કે નેગેટિવ એ પણ જણાવવાનું છે ચલો આપણને ખબર છે કે સ્થાન વર્સિસ સમયના આલેખમાં જે બે બિંદુ વચ્ચે વિચારવાનો હોય એ બે બિંદુને જોડતી રેખા દોરવાની અને એ બે બિંદુઓને જોડતી રેખા દોરી નાખીએ અને એનો જે ઢાળ મળી જાય એનો જે ઢાળ મળી જાય એ ઢાળ આપણને શું આપશે મિત્રો થોડું મોટો આલેખ દોરીએ થોડી મોટી રેખા દોરીએ તો મજા આવશે ના મજા આવી હા હવે બરાબર મજા આવી ચલો આ રેખા નંબર વન ધીસ ઇઝ ધ રેખા નંબર વન હવે બીજી રેખા ઓલા બીજા બે બિંદુઓને જોડીએ યપ જોડી નાખા ચલો આ રેખા નંબર બે અને હવે ત્રીજી રેખા દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ ચલો આ ત્રીજી રેખા નામ જાઈ હા ત્રીજી રેખા હવે બરાબર બે બિંદુને જોડ્યા ચલો મને કહો વિચારીને કે આ ત્રણ રેખા પૈકી કયા કયા રેખા એવી છે કે જેનો ઢાળ પોઝિટિવ છે કઈ કઈ રેખા એવી છે કે જેનો ઢાળ પોઝિટિવ છે રેખા ત્રણ નો તો વી વન અને વી ટુ બંને ધન મળશે અને V3 કેવો મળશે નેગેટિવ પણ ઝડપમાં કઈ નેગેટિવ પોઝિટિવ ના જોવાનું હોય ઝડપમાં તો ઝડપનો માત્ર ઇન્ક્લિનેશન કેટલું છે જોવાનું હોય તો સૌથી વધુ ઝડપ શેમાં હશે સૌથી વધુ ઝડપ રેખા 3 જેનો ઢાળ સૌથી મોટો એમાં ઝડપ સૌથી મોટી તો ત્રણ પૈકી ક્યાં સૌથી વધારે ઢાળ છે સૌથી વધુ ઝડપ ઇઝ ઇક્વલ ટુ સૌથી મોટો ઢાળ સૌથી ઢાળ તો ઢાળ કયો સૌથી મોટો નેગેટિવ પોઝિટિવ અલગ વસ્તુ છે પણ ઢાળ ત્રીજી રેખા ત્રીજી રેખા થર્ડ તો આન્સર ઇઝ અ ત્રણ નંબર ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ હમ યસ સર તો ક્વેશ્ચન બે ક્વેશ્ચન પૂછાતા કે ઝડપ ક્યાં સૌથી વધારે તો ત્રીજા વિભાગમાં અને કયા વેગ ધન લેવા અને કયા વેગ ઋણ લેવા તો પહેલા અને બીજા બંને વેગ ધન લેવા અને ત્રીજો વેગ સૌથી ત્રીજો વેગ ઋણ લેવો શું તમને સમજ પડ્યો અને એવું પણ પૂછ્યું કે કયા સમયગાળા માટે ઝડપ સૌથી ઓછી હશે સૌથી ઓછી ઝડપ ક્યાં બીજામાં મેક્સિમમ અને બે માં ઢાળ સૌથી મિનિમમ છે ને ઇઝ ધેટ ક્લિયર ચલો સ્થાન વર્સિસ સમય નો આલેખ હતો હવે છે ને
વેગ વર્સિસ સમયનો આલેખ છે, ઝડપ વર્સિસ સમયનો આલેખ છે. જુઓ ક્વેશ્ચન નંબર 22 મિત્રો, 22મો ક્વેશ્ચન દેખો અને વિચારો. શ્યામ સતન મધોશ કિયે જાઉં. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વર્સિસ સમયનો આલેખ દર્શાવ્યો છે, જેમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવ્યા છે. કયા સમય માટે સરેરાશ પરિઘ નું મૂલ્ય, મૂલ્યનો મતલબ શું થયો, ધન ઋણ નહીં, માત્ર મૂલ્ય, માનાંક, ધન ઋણ કોણ વસ્તુ છે, મૂલ્ય સૌથી વધારે ક્યાં છે એ જોવાનું છે, અને કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધારે હશે. એટલે ક્વેશ્ચન નંબર 1, ક્યાં સૌથી વધારે પ્રવેગ હશે. ક્વેશ્ચન નંબર 2, ઝડપ ક્યાં સૌથી વધારે છે. ક્વેશ્ચન નંબર 3, ગતિની દિશા ધન કે ઋણ કરી, અને ત્રણેય સમયગાળા માટે વેગ અને પ્રવેગના ચિહ્ન જણાવો. અને ક્વેશ્ચન નંબર 4, ABCD બિંદુએ પ્રવેગ. ચલો એક પછી બધા ક્વેશ્ચન આપીએ. સૌથી પહેલો ક્વેશ્ચન, લુક એટ ધ ઓનલી ફર્સ્ટ ક્વેશ્ચન, માત્ર પહેલો ક્વેશ્ચન વિચારો કે ક્યાં આગળ પ્રવેગ, સરેરાશ પ્રવેગ સૌથી વધારે છે. વિલ કન્સિડર ઓનલી ધ ફર્સ્ટ ક્વેશ્ચન, કે ક્યાં સમયગાળા માટે પ્રવેગનું માન સૌથી વધારે હશે. ઓકે, તો પ્રવેગ ક્યાં મહત્તમ, માન એટલે મૂલ્ય, માનાંક. તો હવે શું કરવું પડશે, ઢાળ બનાવો. ઝડપ વર્સિસ સમયના આલેખમાં જો તમારે પ્રવેગ શોધવો હોય તો જે બે બિંદુઓની વાત છે એ બિંદુઓને કનેક્ટ કરી નાખો, અને એ બે બિંદુઓને જોડતી રેખા દોરી નાખો, અને એ રેખા દોરી અને એનો ઢાળ શોધી કાઢો, તો આપણને પ્રવેગ મળશે. સ્થાન વર્સિસ સમયમાં એ વેગ મળે સરેરાશ વેગ, પણ ઝડપ વર્સિસ સમયમાં એ સરેરાશ પ્રવેગ મળશે. આલેખ નંબર 1, આલેખ નંબર 2 અને આલેખ નંબર 3. ચલો વિચારીને મને જવાબ આપો કે કોનો અરે છે. નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ કોણ વસ્તુ છે, પણ ઢાળ સૌથી વધારે ક્યાં છે, બીજામાં. સેકન્ડ, બીજામાં. આન્સર ઇઝ અ 2 અથવા બી, ના 2. આ સમજ પડ્યો મિત્રો. બીજો ક્વેશ્ચન, હવે બીજો ક્વેશ્ચન, ઝડપ સૌથી વધારે, ઝડપ સૌથી વધારે છે ને, કોના વર્ષી સેનો, કોના વર્ષી સેનો આલેખ છે, ઝડપ વર્ષી સમયનો જ આલેખ છે. તો ઝડપ સૌથી વધારે ક્યાં છે, ત્રીજા સમયગાળામાં. કારણ કે જો આ ઝડપ વર્ષી સમયનો જ આલેખ છે, ઝડપ ઘટી છે, પછી વધી વધી વધીને મેક્સિમમ ક્યાં થાય, તો બિંદુ ડી પાસે. એ ત્રીજા ગાળામાં ઝડપ સૌથી વધારે છે ને, દેખાય છે જો, અને ઝડપ વર્ષી સમયનો જ તો આલેખ છે, એટલે જ્યાં ઝડપનું મૂલ્ય મહત્તમ હોય ત્યાં મહત્તમ હોય. ચલો ત્રીજો ક્વેશ્ચન, ત્રીજું શું છે, ત્રણેય સમયગાળામાં વેગ નહીં, ઝડપ અને પ્રવેગના, ત્રણેય સમયગાળામાં વેગ અને પ્રવેગના ચિહ્ન આપવાના છે. અહીંયા વી તરીકે ઝડપ છે મિત્રો, લખવાનું રહી ગયું છે, અહીંયા વી તરીકે ઝડપ છે. એટલે ત્રણેય કિસ્સામાં ઝડપ અને પ્રવેગના ચિહ્ન, તો ત્રણે ત્રણ કિસ્સા ઝડપ તો શું આવશે, કદાપી ઋણ હોય શકે નહીં. એટલે ત્રણેય માટે, ત્રણેય માટે ઝડપ તો ધન જ હશે, કારણ કે ઋણ ના હોઈ શકે. પણ પહેલા કિસ્સાનો પ્રવેગ ધન કે ઋણ, પહેલા કિસ્સામાં પ્રવેગ ધન કે ઋણ, ધન. બીજા કિસ્સામાં, અને ત્રીજા કિસ્સાનો પ્રવેગ ઋણ, ધન. ઝીરો થાય, કારણ કે ઢાળ નથી બનતો, ઢાળ બનતો જ નથી બકા, એટલે પ્રવેગ શૂન્ય બનશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? એક ક્વેશ્ચન છે, હજુ એક ક્વેશ્ચન છે કે બિંદુ A, B, C અને D પાસે પ્રવેગ કેટલો,
તો બિંદુ A B અને C D પાસે પ્રવેક્ષણ હોય તો એ ચારે ચાર બિંદુ શું કરવું પડે તમારે સ્પર્શક દોરવા પડે તો બિંદુ A પાસે સ્પર્શક દોરો તો સ્પર્શક બિંદુ A પાસે દોરશો ને મિત્રો બિંદુ A પાસે સ્પર્શક દોરશો તો આવો મળશે બિંદુ B પાસેનો સ્પર્શક આવો મળશે બિંદુ C પાસેનો સ્પર્શક આવો મળશે અને બિંદુ D પાસેનો સ્પર્શક દેખાય છે એવો મળશે તો આ ચારે ચાર બિંદુઓ પાસેના સ્પર્શક આપણને કેવા મળે જુઓ તો આ ચારે ચાર બિંદુઓના સ્પર્શક તમે જોયા ને ઢાળ કેટલો મળે છે શૂન્ય શૂન્ય તો ચારે ચાર બિંદુ A B અને C D ચાર પાસેના તત્કાલીન પ્રવેગ તાત્ક્ષણિક પ્રવેગ શૂન્ય થશે શું મિત્રો આ સમજમાં આવ્યો હા સર હા સર સર ઓકે ફાઇન ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ એવરીબડી યસ સર યસ સર હું તો આ બધે બધા ચારે ચાર હા સર અગર આવે છે ને જો તો ચેક કરો તો સમજમાં આવે છે ને મિત્રો હા સર કોણ હા ઓકે કોણ નીકળી ગયું કોમ વખત આ છેલ્લે ફરી વાર એટેન્ડન્સ લઈશ એક વાર આજે તો આજે એક વાર ફરી વાર એટેન્ડન્સ લેવી પડશે લાસ્ટ ટાઈમે કોઈ નીકળી ગયું છેલ્લે ઓકે મિત્રો તમારા કેમેરા ઓન રાખો ને એવરીબડી પ્લીઝ સ્વિચ ઓન ધ કેમેરા તમારા કેમેરા બતાવો ને મિત્રો જરાક ઓકે ઓકે પ્લીઝ મેક યોર કેમેરા ઓન અનિરુદ્ધ સિંઘ વિશ્વ અર્થ નિષ્કા અનિરુદ્ધ સિંઘ મકવાણા અનિરુદ્ધ યસ સર બેટા ફોન આવ્યો તો ઘરેથી ફોન આવ્યો એટલા માટે બેટા બેટા લેક્ચર ભરે છે સુતા સુતા નહીં ભરતો ને બકા ના સર સોફા પર બેઠો તો ચેર પર બેસવું જોઈએ ટેબલ ને ચેર લેવા જોઈએ સોફા પર બેઠા બેઠા ના આવડેલા આ સર ઓય લઈ લઈશ યાર એક ટેબલ લો એક ચેર લો આપડા નોટબુક આપડા જે પેમ્પલેટ છે સાથે રાખો નોટપેન સાથે રાખો વ્યવસ્થિત ભણો ને તો મજા આવશે ભણવાની ઓકે લેટ અસ કમ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કેમેરા ઓન જ રાખજો ઓકે ક્વેશ્ચન નંબર 23 ચલો 23 માં ક્વેશ્ચન પર આવો એક ત્રિચક્રી વાહન પોતાની સ્થિર અવસ્થામાંથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે મિત્રો અચળ પ્રવેગી ગતિ શરૂ થાય તો આ શબ્દ સાંભળીને જ તમારા માઇન્ડમાં 3-4 ઇક્વેશન આવી જવા જોઈએ બંસરી કયા કયા ઇક્વેશન ની હું વાત કરું છું બંસરી સર ફરી બોલો હા જો ગુજરાતીમાં ત્રિચક્રી વાહન પોતાની સ્થિર અવસ્થામાંથી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે સુરેખ અચળ પ્રવેગ શબ્દ આવ્યો તો મારો ક્વેશ્ચન એવો છે કે અચળ પ્રવેગ શબ્દ આવે
તો આપણા માઇન્ડમાં ત્રણ ચાર ઇક્વેશન ક્લિક થવા જોઈએ. કયા ત્રણ ચાર ઇક્વેશન ની હું વાત કરું છું? V0, V0 T is equal to 1/280 square વાળા. બોલો, એક સૂત્ર પણ સાચું નહીં બોલ્યા તમે, ફરીથી એક વાર. લાસ્ટ ટાઈમ સાબિત કર્યો હતો ને સંકલન માં બધા? હા સર. હા તો પછી અમુક કરો છો કે નહીં કરતો? કર્યા છે સર. બોલો ફટાફટ. V not T. ચલાની સિવાય દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ. અચ્છા, તો જેવું અચળ પ્રવેગી ગતિ એવું લખ્યું હોય ને દિલમાંથી આ ચાર પાંચ ઇક્વેશન ક્લિક થઈ જવા જોઈએ. પણ હવે અહીંયા કોની વાત છે? 10 સેકન્ડ સુધી ગતિ કરે છે અને ત્યારબાદ તે અચળ વેગથી ગતિ કરવા લાગે છે 10 સેકન્ડ બાદ. તો વાહન દ્વારા એન મી સેકન્ડે કપાયેલા અંતર વિરુદ્ધ તે સેકન્ડ નો આલેખ. તો મિત્રો આલેખ દોરવાનો છે. સેના વર્ષી સેનો આલેખ દોરવાનો છે? સેના વર્ષી સેનો. તો કે મી સેકન્ડે કપાયેલા અંતર વિરુદ્ધ સેકન્ડે કપાયેલું અંતર વર્સિસ તે એન મી સેકન્ડ નો આલેખ દોરવાનો છે. તો એસ એન વર્સિસ એન નો આલેખ છે. પણ શું રકમ એવું દેખું છે કે સ્થિર અવસ્થામાંથી શરૂઆત કરે છે? હા સર. લખ્યું છે? હા સર, સ્થિર સ્થિતિમાંથી 1 મીટર સેકન્ડ. ઓકે, વેરી ગુડ. મને કહો કે આ પાંચ પૈકી કયું ઇક્વેશન વાપરવાનું આવશે? પહેલા તો પાંચ પૈકી કયું ઇક્વેશન વાપરવું છે? બોલો બોલો બોલો. V not T plus half 80 square. પ્રારંભિક વેગ કેટલો છે? ઝીરો. ઝીરો. હવે કેટલો છે? 1 મીટર. 1 મીટર પ્રતિ સેકન્ડ. સૌથી પહેલા એન બરાબર 1 મૂકી દો. એન ની કિંમત પહેલા પહેલી સેકન્ડ, બીજી મી સેકન્ડ, ત્રીજી મી સેકન્ડ, ચોથી મી સેકન્ડ, એવી રીતે 10મી સેકન્ડ. તો પહેલી સેકન્ડે કેટલો આન્સર આવશે? ચલો 1/2 પહેલી સેકન્ડે 0.5 એટલે આપણને બિંદુ મળી ગયું 0.51. બીજી સેકન્ડે શું આવશે? ચલો તો એન બરાબર 1.5. દસમી સેકન્ડે વિચારશો તો 9.5 આવશે. દસમી સેકન્ડે 9.5 વાળું બિંદુ, આખો આલેખ આ રીતે મળશે. તમે સમજ્યા કે વસ્તુ? સુરેખ મળશે. આ રીતે 10-10 ના કેલ્ક્યુલેશન કરવાના અને આલેખ એક પછી એક ગ્રાફમાં આલેખ દોરી શકો ને તમે આ રીતે મિત્રો. અને પછી કેવી ગતિ કરે છે? પછી તો અચળ વેગી ગતિ કરે. અચળ વેગી એટલે અચળ વેગી ગતિ કરે તો છે ને હવે સરખા સમયમાં સરખું જ અંતર કપાય. એટલે હવે 11મી સેકન્ડ હોય કે 12મી સેકન્ડ હોય કે 13મી સેકન્ડ હોય, બધામાં સરખું જ અંતર કપાશે. એટલે હવે કપાતું અંતર એનું એ જ રહેશે, બદલાશે નહીં. એટલે પહેલા આલેખ સુરેખ આવશે 10 સેકન્ડ સુધી અને પછી સમય અક્ષ એટલે એન અક્ષ સમાંતર થઈ જશે.
अचल वेगी गति मां सरखा समय मां सरखो अंतर कापे એટલે चाहे 11वीं सेकंड होय के 12वीं होय के 13वीं होय अंतर कपातु अंतर ऐसे ने कपातु अंतर है सरखुज रहेशे शु मित्रो आलेख समझ में आवियो हां सर तो आ लेख माटे तमे शु धारो छो सुरेखा के परवलय तो कहेवानो के भाई पर सुरेखा मळे छे परवलय नथी मळतो आलेख सुरेख मळे छे तो शु करियो जो तो जरा जरा चेक करो तो सॉल्यूशन में बराबर छे बधु जो तो पहला शु करियो छे 10 10 सेकंड नो जो 10 10 पहली बीजी थी 10 10मी सेकंड माटे अंतर शोधी दा जो अने पछी एक एक पॉइंट ने कनेक्ट करीने आलेख दोर्यो छे अने पछी छे ने आलेख समय एक्सेस आ समय वर्सेस आलेख नथी खोटी वात छे मिस्टेक छे समय नहीं एनमी सेकंड आलेख में शू आइए समय नहीं टी नहीं आ एन रॉन्ग दिस इज नॉट द टी दिस इज द एन एनमी सेकंड इज इट क्लियर टू यू अने वाई एम तरीके एस एन शू तमने समझ में आयो मित्रों બારમી હોય કપાતું અંતર સરખું જ રહેશે એટલે આ વાય એમ સમાન જ રહેશે એટલે આલેખ આવો મળશે શું આ સમજમાં આવ્યો મિત્રો ઓકે ફાઈન चलो क्वेश्चन नंबर 24 स्थिर लिफ्ट ऊपर थी खुली होय तेवा मा एक छोकरो उभो छे अने 49 मीटर पर सेकंड ना वेग थी बॉल ने ऊर्ध्व दिशा मा महत्तम वेग थी फेंके छे तो बॉल हाथ मा पाछो आवे તે માટે કેટલો સમય લાગશે કેસ વન અને કેસ ટુ કે જો લિફ્ટ પોતે પણ 5 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ જતી હોય લિફ્ટ પોતે 5 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ જતી હોય તો હવે બાળક ફરીથી દડાને ઉપર તરફ તે જ મહત્તમ ઝડપે ફેંકે છે તો કેટલા સમય પછી પાછો આવશે બોલો તો મિત્રો બે કેસ છે એકવાર લિફ્ટ સ્થિર છે અને બીજા કેસમાં લિફ્ટ પોતે પણ અચળ વેગથી ગતિ કરે છે તો બંને કિસ્સામાં બોલ કેટલા સમયમાં હાથમાં પાછો આવશે એવો ક્વેશ્ચન છે ચલો આવી વાત છે તો સૌથી પહેલા કેસ વન લઈએ અચ્છા બોલ ક્યાં પાછો લાવવાનો છે લિફ્ટમાં કે જમીન પર હાથમાં એટલે લિફ્ટમાં થયો ને હા સર 1માં વેલોસિટી ઓફ ધ લિફ્ટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલું થશે કેસ 1માં વેલોસિટી ઓફ ધ લિફ્ટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલું છે 0 0 બોલ નો પ્રારંભિક વેલોસિટી ઓફ ધ બોલ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલું છે 49 મીટર પર સેકન્ડ તો વેલોસિટી ઓફ ધ બોલ વિથ રિસ્પેક્ટ ટુ લિફ્ટ કેટલું આવશે વીબીજી માઇનસ વી લાર્જ વીએલજી તો શું આવશે 49 મીટર પ્રતિ સેકન્ડ 49 બોલ નો લિફ્ટ ની સાપેક્ષે પ્રારંભિક વેગ લિફ્ટ જો બોલ ને જને લિફ્ટ માં જ પાછો લાવવાનો છે એટલે આ બધી ગતિ લિફ્ટ ની સાપેક્ષે જ ગણવાની હોય આ બધી ગતિ લિફ્ટ ની સાપેક્ષે જ ગણતરી કરવાની હોય તો બોલ નો લિફ્ટ ની સાપેક્ષે પ્રારંભિક વેગ 49 છે હવે મિત્રો આપણને ખબર કે v = v0 + at અંતિમ વેગ ધારો કે આપણે મહત્તમ ઊંચાઈને અંતિમ સમય કહીએ તો મહત્તમ ઊંચાઈ એ વેગ 0 પ્રારંભિક વેગ વાત તે પ્રમાણે 49 પ્રવેગ તરીકે -9.8 કારણ કે ઉપર જઈ રહ્યો છે એટલે પ્રવેગ શુડ બી ટેકન નેગેટિવ તો હવે એવું કહી શકાય કે 49 = 9.8 t તો આ જે સમય મળશે ને તો આ 900/498 એટલે 5 પણ ઉપર જવાનો સમય તો બોલ હાથમાં પાછો આવે
ઉડિયન નો કુલ સમય યાદ છે? ટાઈમ ઓફ ફ્લાઇટ 2V0 બાય જી યાદ છે તમને? શોર્ટકટ હા સર, હા હા સ્વાધ્યાય દસમો દાખલો, દસમા દાખલામાં કરાવ્યું છે બધું. સાદુરૂપ આપો ને એટલે 10 સેકન્ડ આવી જશે એમનો, કરજો આવી જશે. તો આ શોર્ટકટ થી પણ સોલ્વ થઈ જાય. ચલો આ કેસ વન પતી ગયો. હવે મિત્રો વિચારજો કેસ ટુ. હવે લિફ્ટ નો ગ્રાઉન્ડ ની સાપેક્ષે વેગ કેટલો છે? 5 જમીન ની સાપેક્ષે વેગ કેટલો થશે? લિફ્ટ 5 થી ઉપર જાય છે અને એમાં પાછો મેં 49 એટલે બોલ મીટર પર સેકન્ડ, 5 તો હતો અને 49 આપ્યો એટલે 54 મીટર પર સેકન્ડ આવશે. તો બોલ નો લિફ્ટ ની સાપેક્ષે કેટલો? તો VBG માઇનસ 10VLG તો શું આવશે? 50 જ રહેશે. તો એ 50 જ રહેશે. મતલબ શું થયો? મતલબ એ થયો કે બીજા કિસ્સામાં પણ બોલ પાછો આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? પણ આમાં લિફ્ટ જો કઈક પ્રવેગ થી ગતિ કરતી હોત ને, લિફ્ટ જો પ્રવેગ થી ગતિ કરતી હોત ને તો મજા આવી જાત, બદલાઈ જાત, બદલાઈ જાત. લિફ્ટ જો કઈક પ્રવેગ થી ગતિ કરતી હોય તો આખો નવે સતી થાય. એવા એવા ક્વેશ્ચન JEE માં ડિસ્કસ કરીશું. અત્યારે તો સ્પષ્ટ જ છે કે બંને કિસ્સામાં બોલનો લિફ્ટ ની સાપેક્ષે તો વેગ સરખો જ છે અને બંને કિસ્સામાં બોલ લિફ્ટમાં જેટલા સમયમાં એટલા એટલા બંને કિસ્સામાં સરખા સમયમાં જ પાછો આવશે બોલ, કારણ કે બંને કિસ્સામાં બોલનો લિફ્ટ ની સાપેક્ષે તો વેગ સમાન જ છે. શું આ સમજમાં આવ્યો મિત્રો? ઇઝ ઇટ ઓકે? મેથેમેટિકલી સાબિત કરીને આપ્યું. આમાં સીધું તમે લખી શકો, એક્ઝામમાં સીધું જ લખી શકો કે આ કેસમાં પણ બોલ નો છોકરા અર્થાત લિફ્ટ ની સાપેક્ષે તો ઝડપ 49 જ રહેશે. આથી આ કિસ્સામાં પણ બોલ 10 સેકન્ડ પછી જ હાથમાં પાછો આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ સર. અરે ના, આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. યસ સર. હા સર. ચલો હવે ક્વેશ્ચન નંબર 25 ની માટે વાત કરીએ. મેં વાપસ આંગા યે રહા વાધા મેરા. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષ ક્ષિતિજ લાંબો પટ્ટો 4 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. ચલો આપણને વેલોસિટી ઓફ ધ બેલ્ટ આપેલી છે, પણ કોઈની સાપેક્ષે ના હોય તો એ કોની સાપેક્ષે હોય?
जमीन की सापेक्ष है, 4 किलोमीटर प्रति आवर। बी फॉर बेल्ट, बी फॉर बेल्ट, ओके। पट्टा पर एक बालक माता अने पिता, पट्टा पर एक बालक ना माता पिता, बालक ना माता फादर अने मदर एक बीजा थी 50 मीटर दूर बैठा छे, बन्ने स्थिर छे, फादर पण अने मदर पण स्थिर छे 50 मीटर पर, अने बालक बिचारो माता पिता नी वच्चे फसाई गयो छे, एने खबर नहीं पड़ती के माता नू मानू के पिता नू मानू। जीवन में घणी वार आवुं थाय, एक वखत गद्दारी थई जाय, अने एक अवलोकनकार जुए छे बिचारो के शुं करे छे बालक, शुं करशे हवे, जोईए हवे शुं थाय छे। तो माता ने पिता बन्ने 50 मीटर दूर बैठा छे, बाळकनी पट्टानी सापेक्ष झड़प 9 किलोमीटर प्रति आवर छे, अने क्यारे के माता थी पिता वच्चे, क्यारे के पिता तरफ ने क्यारे के माता तरफ, बन्ने किस्सा गति करे छे। तो चलो मित्रों आमा शुं छे के वेलोसिटी ऑफ द चाइल्ड, सी फॉर चाइल्ड, तो चाइल्ड नी झड़प आपणने आपी छे, कोनी सापेक्ष आपी छे? पट्टानी सापेक्ष। कितने आपी छे? 9 किलोमीटर। 9 किलोमीटर। 9 किलोमीटर। क्यारे के 9 किलोमीटर प्रति आवर, अथवा क्यारे के शुं आवशे? यस नो। माइनस। आ माइनस शा माटे लिखू मैं, कोई कहशे मने? हां कि सर आगळ वधारे पाछळ जाय, क्यारे के आगळ जाय छे ने क्यारे के पाछळ जाय छे। आपणे आ गति ने आगळ तरफ नी दिशा, मधर तरफ नी दिशा ने आकृति परथी स्पष्ट छे કે બાળકની મધર તરફની દિશાને આગળ તરફની દિશા ગણીશું, કારણ કે મધર છે ને ધનેક્સ દિશામાં છે, જો બાળક કરતા, ઇઝ ધેટ ક્લિયર? એટલે મમ્મી તરફની દિશાને આગળ તરફની દિશા કહીશું અને પપ્પા તરફની દિશાને પાછળ તરફની દિશા કહીશું। શું આ ખબર પડ્યું મિત્રો? તો જોઈએ હવે, નવ લેવી કે માઇનસ નવ લેવી, એ તો ક્વેશ્ચન કયો પૂછો એના ઉપર ડિપેન્ડન્ટ છે। પ્લેટફોર્મ પર ઉભેલી અવલોકનકાર માટે, ચલો પહેલું, સૌથી પહેલો ક્વેશ્ચન તમારે વિચારવાનો છે મિત્રો, હું તમને ખાલી હિન્ટ જ આપીશ। પહેલો ક્વેશ્ચન, પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ, એટલે આગળ તરફની દિશામાં, એટલે આગળ તરફ, પટ્ટાની ગતિની દિશાનો મતલબ શું થયો? કે પટ્ટો કઈ તરફ ગતિ કર્યો, જો તો ધનેક્સ દિશામાં કે ઋણેક્સ દિશામાં? ધનેક્સ દિશામાં। પટ્ટા અહીંયા સૌથી પહેલા આપણે આગળ તરફ વિચારવાનું છે, તો મારે અવલોકન કર, એટલે જમીન થઈ ગયો, અવલોકન કર તો જમીન પર છે ને, એટલે ચાઇલ્ડ ની ગ્રાઉન્ડ ની સાપેક્ષ ઝડપ શોધવાની છે, વેલોસિટી ઓફ ધ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ। તો શું કરીશું? વીસીજી બરાબર વીસીબી માઇનસ જીબી, યાદ આવે છે મિત્રો? હા સર, હા સર, પણ કમ્બકત જીબી નથી પણ બીજી છે, તો માઇનસ 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 વીજી, માઇનસ માઇનસ પ્લસ વી, બીજી લખી નાખું, ચાલશે મિત્રો? ચાલશે સર, ચાલશે સર। તો શું આવશે મિત્રો? 13 કિલોમીટર પ્રતિ આવર, ઇઝ ધેટ ક્લિયર? યસ સર। પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં, હવે વિરુદ્ધ દિશા વાળી વાત આવી બી માં, તો બી માં મિત્રો હવે વી સી બી શું લઈશું આપણે મિત્રો? માઇનસ 9, માઇનસ 9 કિલોમીટર પ્રતિ આવર લઈશું, ઓકે। ગણતરી તો બધી એની જ, પછી ગણતરી તો પાછી એની જ, કે આપણે તો કોની સાપેક્ષે શોધવાની? ચાઇલ્ડ ની ગ્રાઉન્ડ સાપેક્ષે। તો વીસીબી માઇનસ વીજીબી, એટલે વળી પાછું શું આવશે? વીસીબી માઇનસ માઇનસ પ્લસ વીજીબી, વીજી ની બદલે બીજી, જીબી 5। પણ હવે જવાબ શું આવશે? માઇનસ 5, માઇનસ 5, માઇનસ 5 કિલોમીટર પ્રતિ અવર આવશે। શું મિત્રો આ સમજમાં આવ્યો? સેકન્ડ ક્વેશ્ચન, હા સર। અચ્છા, એ થી બી માં બાળકને લાગતો સમય શું હશે? એટલે બાળકને એ અને બી માં મમ્મી થી પપ્પા સુધી પહોંચવા માટે બાળકને કેટલો સમય લાગશે? ઓકે મિત્રો, બાળક, મમ્મી અને પપ્પા ત્રણે ત્રણ બેલ્ટ પર જ છે, બાળક, મમ્મી અને પપ્પા ત્રણે ત્રણ બેલ્ટ પર જ છે, એટલે આપણે બધાની બેલ્ટની સાપેક્ષે ઝડપ જ વિચારવાની હોય, તો બેલ્ટની સાપેક્ષે મમ્મી અને પપ્પા તો સ્થિર જ છે,
બેલ્ટની સાપેક્ષે મમ્મી અને પપ્પા સ્થિર જ છે અને બાળકનો વેલોસિટી ઓફ ધ બાળક ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ બેલ્ટ તો કેટલો છે પ્લસ ઓર માઇનસ 9 કિલોમીટર. અને મિત્રો અંતર કેટલું છે પ્લસ ઓર માઇનસ 9 કિલોમીટર પ્રતિ અવર ને મીટર પર સેકન્ડ માં ફેરવવા માટે 5/18 2.5 મીટર પર સેકન્ડ. હવે આપણને ખબર છે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. વેગ પ્લસ ઓર માઇનસ હોય શકે પણ ઝડપ તો હંમેશા ધન જ હોય. કેટલું અંતર કાપવાનું છે? 50. ઝડપ કેટલી બંને કિસ્સામાં જતી વખતે કે આવતી વખતે? 2.5. કેટલો મળશે? 20 સેકન્ડ. મમ્મી થી પપ્પા તરફ જાય કે પપ્પા થી મમ્મી તરફ જાય બંને કિસ્સામાં સમય તો એનો 20 સેકન્ડ. બંને કિસ્સામાં સમય તો 20 જ આવશે કારણ કે ત્રણે ત્રણ બેલ્ટ પર જ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે બેલ્ટની સાપેક્ષે તો બાળકની ઝડપ જતી વખતે પણ 9 છે અને આવતી વખતે પણ 9 જ છે. એટલે બંને કિસ્સામાં સમય 20 સેકન્ડ જ આવશે. એટલે ત્રીજામાં બંનેનો આન્સર 20 જ આવશે. ચોથો ક્વેશ્ચન, જો બાળકની ગતિનું અવલોકન તેના માતા અથવા પિતા કરતા હોય તો ઉપરના પ્રશ્નોના જવાબ બદલાઈ જશે? બદલાઈ જાય. સમયમાં કોઈ ફેરફાર ના થાય. સમય તો સમય છે મિત્રો. સમય ગાળો તો એ કઈ સાપેક્ષ વસ્તુ નથી. નહીં, સમય તો સમય છે. સમય કોઈની સાપેક્ષ ના હોઈ શકે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? એટલે સમયનો આન્સર નહીં બદલાય. એટલે સીના જવાબ તો યથાવત રહેશે. સીનો જવાબ યથાવત રહેશે. પણ બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો હવે વેલોસિટી ઓફ ધ ચાઇલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ફાધર જો કહીએ તો ફાધરથી બાળક 9 કિલોમીટર પ્રતિ અવરની વેગથી દૂર જતો હોય અને માતા તરફ આવતો હોય તો એકને દૂર જતો દેખાશે, બીજાને પાસે આવતો દેખાશે. પણ બંને કિસ્સામાં ઝડપ તો 9 કિલોમીટર કારણ કે માતા અને પિતા બંને છે ને બેલ્ટ પર જ છે. એટલે માતા અને પિતાની સાપેક્ષે ઝડપ બાળકની ઇઝ ઇક્વલ્સ ટુ બેલ્ટની સાપેક્ષે ઝડપ. મારા ખ્યાલથી બેલ્ટની સાપેક્ષે તો ઝડપ પૂછવા શું માંગે છે? કયા પ્રશ્નો જવાબ પરસ્પર બદલાઈ જશે? કયા પ્રશ્નો જવાબ પરસ્પર બદલાઈ જશે? વોટ ઇઝ ધીસ? ટ્રાન્સલેશન કર્યું હોય છે ને છેલ્લે લાસ્ટ યર એનસીઆરટી ની બુક માંથી ટ્રાન્સલેશન કર્યું છે તો ખરેખર એનસીઆરટી ની બુક માં શું છે ને આપણે ઇંગ્લિશમાં એ દેખી લઈએ. એટલે આ ગુજરાતીમાં કઈ પ્રોબ્લેમ નથી કર્યો ને બરાબર એ જોઈ લઈએ આપણે. ક્યાં ટ્રાન્સલેશન કરતા ના આવડ્યું તો આપણને ખબર ના પડે શું કહેવા માંગે. દેખા એક ખ્વાબ તો યે હે સુનહ. જસ્ટ અ મિનિટ ફ્રેન્ડ. ઓકે, મારો અવાજ સંભળાય છે મિત્રો? તો વીચ ઓફ ધ આન્સર અલ્ટર એટલે પરસ્પર શબ્દ જ નથી,
ઇન્ટરચેન્જ એવો વર્ડ છે જ નહીં, અલ્ટર છે એટલે બદલાશે. ખાલી અલ્ટરનો મતલબ ખાલી બદલાવું. તો વીચ ઓફ ધ આન્સર ઇઝ અલ્ટર એટલે બદલાશે ઇફ ધ મોશન ઇઝ વ્યુડ બાય વન ઓફ ધ પેરેન્ટ્સ. એટલે કોઈ એક પેરેન્ટ્સની સાપેક્ષે જો જોવામાં આવે તો કયો આન્સર બદલાશે, અલ્ટરનો મતલબ કયો આન્સર બદલાશે. તો મિત્રો ક્વેશ્ચન્સમાં સમય તો કોઈ દિવસ બદલાય જ નહીં. પહેલી વાત તો સમય કંઈ સાપેક્ષે નહીં, સમય તો બધા માટે સરખું પસાર થાય. પણ ઓપ્શન એ અને બીમાં શું છે કે સ્પીડ ઓફ ધ ચાઇલ્ડ રનિંગ ઇન ધ ડિરેક્શન ઓફ ધ સ્પીડ ઓફ ધ ચાઇલ્ડ ફોર ધ ઓબ્ઝર્વર, ફોર ધ ઓબ્ઝર્વર સ્ટેશનરી પ્લેટફોર્મ આઉટસાઇડ, વોટ ઇઝ ધ સ્પીડ ઓફ અ ચાઇલ્ડ. એટલે હવે ઓબ્ઝર્વરના બદલે બાળકનું માતા પિતાએ અવલોકન કરવાનું છે, એટલે માતા પિતાની સાપેક્ષની વાત છે. બાકી માતા કે પિતા બાળકને જુએ ને, જોવે કે ના જુએ, પણ અવલોકનકાર જો જમીન પરનો હોય એના માટે તો જવાબ બધા એને જ રહેશે ને. એટલે જમીન પરના અવલોકનકારના જે આન્સર છે એ તો બધા યથાવત જ રહે, ચાહે એ અવલોકન બાળકનું અવલોકન માતા કરે કે પિતા કરે કે ના કરે. જમીન પરના અવલોકનને શું ફરક પડે? એટલે બધા ઓપ્શન મારી દ્રષ્ટિએ માં એકમાં ફરક ના પડે. બાળક જમીન પરના ઓબ્ઝર્વર્સની સાપેક્ષે બાળકની ઝડપ ચાહે માતા અવલોકન કરતા હોય કે પિતા અવલોકન કરતા હોય એ તો જમીનની સાપેક્ષે જે છે એની જ રહેવાની છે. સમજ પડી મિત્રો શું કહેવા માંગે છે? એક પણ ના બદલાય એવું થાય, કારણ કે જમીન પરના અવલોકનકારની સાપેક્ષે તો એનું એ જ બધું રહેશે, ચાહે માતા પિતા બાળકનું અવલોકન કરે કે ના કરે કોઈ ફરક ના પડે. Let me check what is written in the solution. નથી આન્સર આપ્યા. અચ્છા તમારી પાસે ટેક્સ્ટ બુક છે મિત્રો? કોઈની પાસે ટેક્સ્ટ બુક લઈને બેઠું છે કોઈ? જુઓ ને ટેક્સ્ટ બુકની પાછળની સાઈડ છે ને આન્સર આપેલા છે. તો ક્વેશ્ચન નંબર 3 માં, ચેપ્ટર નંબર 3 માં ક્વેશ્ચન નંબર જુઓ ને, ક્વેશ્ચન નંબર 25 અંદર શું લખ્યું છે? 24 માં કે 25 માં ક્વેશ્ચન છે? 25 માં ક્વેશ્ચન માં શું લખ્યું જુઓ ને. જમીન પરના અવલોકનના આન્સર બદલાય કે ના બદલાય, બાળકનું અવલોકન માતા પિતા કરે તો આપણા જે 3 ક્વેશ્ચન છે એ 3 માંથી કઈ બદલાય? ના બદલાય, કારણ કે જમીન પરનો અવલોકન કરતો ત્યાંનો ત્યાં જ રહેવાનો છે. અને એ બાળકને પપ્પા જુએ કે મમ્મી જુએ એને શું ફરક પડવાનો છે? કઈ ફરક ના પડે. સમજ્યા મિત્રો? ગુજરાતીમાં મિસ્ટેક છે, પરસ્પર શબ્દ આવતો જ નથી, અલ્ટર એટલે ખાલી બદલાવ થાય. ઓકે, ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ઓકે સર. યસ સર. યસ સર. મિત્રો હવે છે ને એક 26મો દાખલો, એ આપણે જયારે ઓફલાઈન મળીએ ને ત્યારે જ થઈ શકે. ક્વેશ્ચન નંબર 26 જયારે આપણે ઓફલાઈન મળીશું ત્યારે જ થશે. એટલે 4 ક્વેશ્ચન મેં છોડ્યા, 8મો, 9મો, 12મો અને 26મો. આ 4 ક્વેશ્ચન આપણે ઓફલાઈન મળીશું ત્યારે થઈ શકશે. ક્વેશ્ચન નંબર 27 મેં તમને કરાવી દીધો હશે, હા કે ના? અને 28મો એક જ મિનિટનું કામ છે મિત્રો, હવે કઈ જતા નહીં, કોઈ કેન્સલ ના થતા, એક જ મિનિટમાં પતી જશે. જસ્ટ લુક એટ હિયર. ચલો, આપણને એક આલેખ આપ્યો છે, વેગ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. વેગ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. તો નીચેનામાંથી કયા વિધાન સાચા છે એવો ક્વેશ્ચન છે. T1 થી T2 સમયગાળામાં, પહેલા મને કહો કે T1 થી T2 સમયગાળામાં આલેખ સુરેખા છે કે નથી? નથી. એટલે T1 થી T2 સમયમાં આલેખ સુરેખ નથી, નો મતલબ શું થયો? અર્થાત અચળ પ્રવેગી નથી. તો અચળ પ્રવેગી ગતિ ના થતી હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ લાગુ પાડી શકાય? અચળ પ્રવેગી ગતિ થતી જ ના હોય તો શું અચળ પ્રવેગી ગતિના સમીકરણ લાગુ પાડી શકાય? જો આ પહેલું સમીકરણ છે ને, જો ઇઝ ધ ફંક્શન ઓફ ટી છે. એટલે પહેલું સમીકરણ આવું બતાવે છે કે x2 - x1 =
x2 minus x1 is equals to v naught t plus half a t square. T2 minus t1 barabar t2 minus t1 barabar t lita. So x2 minus x1 is equals to v naught prarambhik veg t1 samay no veg eta prarambhik veg v naught t plus half a t square. Par aa to achal pravegati mate sachu hoy. અહીંયા તો અચળ પ્રવેગતિ છે જ નહીં એટલે પહેલું ખોટું. બીજું સૂત્ર શું દર્શાવે છે? v2 બરાબર v1 એટલે v બરાબર v0 plus at દર્શાવે છે. તો શું એ સાચું બની શકે? v અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ plus at સાચું હોઈ શકે? ના સર, અચળ પ્રવેગી સમીકરણ. અચ્છા આ c સાચું હોઈ શકે? જો હતો સરેરાશ વેગ બરાબર સ્થાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો. હા સર. હા સર. આ તો વ્યાખ્યા છે ભાઈ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય અને સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમય, એ તો એની વ્યાખ્યા છે. એટલે આ તો કોઈ પણ સંજો ગમે તેવી ગતિ ના હોય આ બે તો હંમેશા સાચા જ હોય. આ કે તો વ્યાખ્યા છે, સમજ્યા? અચ્છા આમાં હા સર બરાબર x + vt + half વેગ * t² આ તો પારિમાણિક દ્રષ્ટિએ જ ખોટું પડશે. પારિમાણિક દ્રષ્ટિએ જ અસત્ય છે. શું કામ? કારણ કે અહીંયા વેગ ના આવે, અહીંયા શું આવે? પ્રવેગ. પ્રવેગ તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું બની શકે, અધરવાઇઝ તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ જ ખોટું છે. ઇઝ ધેટ ક્લિયર? યસ યસ. લેટ્સ નો સર, અલેખમાં t1 થી t2 સમય વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે છે, સાચું કે ખોટું? આટલો આ ક્ષેત્રફળ આપણને સ્થાનનો ફેરફાર x2 - x1 આપે, સાચું કે ખોટું? સાચું. સાચું. વેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે, વાત સાચી છે. તો સ્થાનાંતર એટલે x2 - x1 is equals to area under the v versus t graph. તો વેગ વર્સિસ આ ઇંગ્લિશ કેમ આવ્યું કમ હોત? ઇંગ્લિશ કેમ નો આવ્યું? હા ઓકે. તો ઓકે, તો હવે શું કરશું? ખબર પડી ગઈ મિત્રો તમને, બધું ભેગું થઈ ગયું. હા સર. હા સર. હા સર. વાત પૂરું કરીએ. તો આ તો વ્યાખ્યા છે એટલે સાચું છે, અને છેલ્લું તો ડેફિનેટલી સાચું છે. શું કામ? કારણ કે વેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે, એ સત્ય. સ્થાનાંતર એટલે કયા કયા સાચા? સીડી અને એફ. સીડી અને એફ સાચા, અને એ બી અને ઈ ખોટા. સમજમાં આવ્યો મિત્રો? તો ચેક કરીએ, ગુજરાતીમાં ચેક કરી લઈએ. આ રહ્યું તો એ બી અને ઈ સાચા નથી, કારણ કે અચળ પ્રવેગી ગતિ નથી. અને સી ડી અને એફ સાચા છે, કારણ કે તો બધા માટે સાચા છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો મિત્રો આ ચેપ્ટરના ચાર દાખલાઓ છે ને એ હું તમને ઓફલાઈન કરાવીશ, બાકી આ ચેપ્ટર દાખલાઓ પતિ ગયા, થિયરી પતિ ગઈ. હવે થોડા એમસીક્યુ પણ સારા છે જે મારે તમને કરાવવાના છે, એટલે આવતા લેક્ચરમાં થોડાક એમસીક્યુ આમાંથી હું કરાવીશ જે બાકી છે એ બધા. અને હું નવું ચેપ્ટર, ચોથું ચેપ્ટર ખૂબ જ ખૂબ જ ખૂબ જ મહત્વનું છે, એ પણ સ્ટાર્ટ કરીશ. તો મિત્રો આજનો જે સેશન છે એ હું અહીંયા આગળ ફિનિશ કરું છું. કાલે જે ડબલ નું લેક્ચર યથાવત છે, એમાં મેં તમને લાસ્ટ ટાઈમ જે કામ આપ્યું એ કરીને લાવજો. કાલે થર્ડ ચેપ્ટરની એક્ઝામ પણ છે, સેકન્ડ ચેપ્ટરના એક્ઝામ્સ અને જે ડબલ નું સેકન્ડ ચેપ્ટરની એક્ઝામ પછીથી લઈશું. સેકન્ડ ચેપ્ટરની એક્ઝામ 100 માર્ક્સની જે લોકોને બાકી છે લોકોને આવશે ટૂંક સમયમાં, અને એનું લેક્ચર મંગળવારે યથાવત રહેશે સેકન્ડ ચેપ્ટર માટે. તો કોઈને કઈ પૂછવું છે મિત્રો? હવે સર સેકન્ડ ચેપ્ટરમાં એક વસ્તુ પૂછવી હતી. બોલો. હા બોલો. તમે પેલા દાખલા આપ્યા છે ને સર, તો એમાં અમુક વાર સૂત્ર નથી આપ્યા હોતા, તો દર વખતે આવશે? સૂત્રો ના આપ્યા હોય ને તો તમે કદાચ મોટા ભાગે તો એવા જ ક્વેશ્ચન આપ્યા હશે કે જેના સૂત્ર તમારે આવી ગયા હોય, જેમ કે ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગોળાનું ઘનફળ 4/3π/r³, એટલે બધી ખબર હોતી. અને ઉપરાંત 12મું ધોરણ જ્યાં સુધીમાં પચશે ને ત્યાં સુધીમાં તો એ બધા તમને સૂત્રો આવી પણ જશે જો ના આવ્યા હોય તો. મને છે ને સેકન્ડ ચેપ્ટર લેક્ચર હોય ને ત્યારે પૂછી લેજો, જે ક્વેશ્ચનમાં તમને એવું લાગતું હોય ને તો મને સેકન્ડ ચેપ્ટરનું મંગળવાર લેક્ચર આવે ને ત્યારે, મંગળવારે નહીં સોમવારે,
સોમવારે સેકન્ડ ચેપ્ટર નો લેક્ચર આવે ત્યારે મને પૂછી લેજો, બરાબર છે? ઓકે સર. બોલો સર, પેપર અત્યારે મોકલાવશો? હા મોકલાઈ દો. કોણે બોલ્યું હમણાં? છોકરી કોણ હતી? બંસરી. હા બંસરી, તમે તો આવો છો ને સેકન્ડ ચેપ્ટર માં, બરાબર છે? તમે સોમવારે આપણું જયારે લેક્ચર હોય સેકન્ડ ચેપ્ટર, ત્યારે મને એકવાર કોઈ જે ક્વેશ્ચન તમને પ્રોબ્લેમ હોય એ ક્વેશ્ચન મને પૂછી લેજો. ઓકે સર. ઓકે સર. સર બોલો બોલો, આજનો હોમવર્ક શું છે સર? એ તો હમણાં WhatsApp માં મોકલાઈ દઉં. ઓકે સર. અટેન્ડન્સ લેવાની છે ને? હા અટેન્ડન્સ લેવાની, વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં. ચાલ આવી ગયો તો અહીંયા સેશન એન્ડ કરું છું. થેન્ક યુ. Bye sir. Bye sir. Bye sir. Bye. 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 Bye.